माननीय वडाप्रधानश्रीए आपेला मूलमंत्र घरे रहो सुरक्षित रहो स्वस्थ रहो थी शुरू करूँ छू। एना साथे साथे जवाबदार बनो अने जवाबदार बनाओ ऊपर पण आपने ध्यान राखवू जोईए। आजे सवारे 6 वागे राज्यना 3 शहरों में ज्यां कर्फ्यू जाहिर करवामां आवेल हतो ते तमाम विस्तारोमांथी कर्फ्यू हटारी लेवामां आवेल छे। कर्फ्यू दरमियान कोईपण स्थले कायदो व्यवस्थानो कोई गंभीर प्रश्न थयेल नथी। महदअंशे लोकोए कर्फ्यूमां पूरतो सहकार आप्यो छे। कर्फ्यू समय दरमियान कर्फ्यू भंग अंगेनी जे पण घटनाओ ध्याने आवी हती તે સંદર્ભે ગુનાઓ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે। અમદાવાદ શહેર ખાતે કર્ફ્યુ ભંગના કુલ 198 ગુનાઓ દાખલ થયા, જેમાં 223 લોકોની ધરપકડ કરવામાં આવી। તેવી જ રીતે સુરત શહેરમાં કર્ફ્યુ ભંગના કુલ 155 ગુનાઓ દાખલ થયા અને તેમાં 158 લોકોની ધરપકડ કરવામાં આવી। રાજકોટ શહેરમાં કર્ફ્યુ ભંગના કુલ 129 ગુનાઓ દાખલ થયા અને તેમાં 143 લોકોની ધરપકડ કરવામાં આવી। આમ સમગ્ર રાજ્યના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કુલ મળીને 482 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને તેમાં 544 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનાઓ પૈકી 51 ગુનાઓ ડ્રોનના ઉપયોગથી અને 6 ગુનાઓ સીસીટીવીના ઉપયોગથી દાખલ થયેલ છે। રાજ્યમાં હવે કોઈ સ્થળે કર્ફ્યુ નથી, પરંતુ હજી 3 મે સુધી લોકડાઉન ચાલુ છે, જેથી તમામ સ્થળોએ લોકડાઉનનું કડક અમલ ચાલુ રહેશે। ખાસ કરીને જ્યાં કર્ફ્યુ હતો તેવા અને તે સિવાયના રાજ્યના હોટસ્પોટ વિસ્તારોમાં કે જ્યાં સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાયેલું છે, ત્યાં લોકડાઉનનો સખત અમલ કરાવવામાં સૂચના કરવામાં આવેલ છે। ઉદ્યોગો અને ખેતી ક્ષેત્ર લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। તે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સિવાયના તમામ નાગરિકો ઘરે જ રહીને લોકડાઉનમાં સહયોગ આપે તેવી અપીલ કરું છું। જ્યાં લોકડાઉનના ભંગ ધ્યાને આવશે ત્યાં કાયદેસર કાર્યવાહી ચોક્કસ થશે। ગઈકાલે પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજમાં એક ટ્યુશન ક્લાસના સંચાલક ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે। લોકડાઉન ચાલુ હોવા છતાં આ સંચાલક દ્વારા ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવેલ હતા। આવા લોકો માત્ર પોતાને જ નહીં, અન્ય લોકોને પણ સંક્રમણના જોખમમાં મૂકે છે, જે બાબત યોગ્ય નથી અને તેથી આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી અવશ્ય કરવામાં આવશે। લોકોને અપીલ છે લોકડાઉનને સખત રીતે અમલ કરે અને જાહેર જગ્યાઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને તંત્રના સહયોગ કરે। પોલીસ સહિત સરકારી વિભાગોના કર્મચારીઓ ઉપર થતા હુમલાઓમાં સંડોવાયેલ આરોપીઓની વિરુદ્ધ પાસા સહિતના કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ચાલુ જ રહેશે। જેથી ફરી લોકોને જણાવું છું કે કોરોનાથી સમાજને બચાવવા માટે કામ કરી રહેલા લોકો સાથે કોઈ પણ પ્રકારના સંઘર્ષ ના કરો। પોલીસ અને મેડિકલ સ્ટાફ પર થયેલ હુમલાના વધુ 3 બનાવો સંદર્ભે ગઈકાલે કાર્યવાહી કરવામાં આવેલ છે। મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં તારીખ 6/4/2020ના રોજ મેડિકલ ઓફિસર ઉપર હુમલાના 1 ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં સામેલ આરોપીએ ગઈકાલે પાસા કાયદા હેઠળ ધરપકડ કરી
વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેવી જ રીતે સુરેન્દ્રનગરના પાટડી ખાતે 25/3/2020ના રોજ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાનો એક બનાવ બનેલ હતો, જેમાં સામેલ બે આરોપીઓને પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ત્રીજો બનાવ બનાસકાંઠાના પાલનપુર ખાતેનો છે, જેમાં ગઈકાલે પોલીસ ઉપર હુમલો કરવાનો એક બનાવ બનેલ હતો. આ અંગે ગઈકાલે જ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. આજે આ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતા તેની ધરપકડ કરી જામનગર જેલ મોકલી આપવામાં આવેલ છે. લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ 9 ગુનાઓમાં 26 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પૈકી 6 બનાવો પોલીસ ઉપર હુમલા અંગેના, 2 બનાવ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપર હુમલાના અને 1 બનાવ રેવન્યુ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલાના છે. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 6,175 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હવે હાલ સુધી કુલ 1,03,936 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 35 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 49 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા 224 ગુનાઓમાં 384 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારની અફવાઓ સંદર્ભે પણ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે ડ્રોનના ફૂટેજની મદદથી 321 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 8,171 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 16,587 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 77 ગુનાઓ દાખલ કરીને 90 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 1,550 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 2,469 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ પ્રકારની અફવાઓ સંદર્ભે પણ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જામનગર શહેર ખાતે અફવા સંદર્ભે 1 ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં અમુક લોકો દ્વારા જરૂરિયાતમંદ લોકોને એવી ખોટી માહિતી આપવામાં આવેલ હતી કે કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ જવાથી તમામને રાહત કીટ મળશે. આમ કરીને લોકોને ટોળામાં કલેક્ટર કચેરી મોકલવા અંગેની અફવા ફેલાવવાના ગુનામાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગે 16 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 437 ગુનાઓમાં કુલ 830 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા કુલ 28 એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે. ગઈકાલે એએનપીઆરના એનાલિસિસથી કુલ 44 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 430 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે
गई काले कुल 115 गुनाओ अने आज सुधी में कुल 693 गुनाओ दाखिल करवामां आवेल छे। प्रहरी जेवा खास वाहनों ऊपर जे कैमरा लागेला छे तेना मदद थी गई काले 43 गुनाओ अने आज दिवस सुधी में 275 गुनाओ दाखिल करवामां आवेल छे। लॉकडाउन समय में लोगोना शोषण अंगेनो पण एक बनाव ध्याने आवेल छे। सरकारशी द्वारा जरूरियतमंद लोकोने बैंक अकाउंट में 1000 रुपयानी नानकीय सहाय आपवामां आवी रही छे। आवी कामगीरी में मदद करता एजेंट ने रुपया 1,00,000 सहाय ऊपर 350 रुपयानी कमीशन पण सरकारशी द्वारा आपवामां आवे छे। परंतु पंचमहल जिल्लाना वेजलपुर पुलिस स्टेशन में एक गुनो दाखिल करवामां आवेल छे जेमां आरोपीओए द्वारा आवा कमीशन उपरांत सहाय माटे आवता लोको पासेथी सहायना 1,000 रुपया ऊपर 20 रुपयानुं कमीशन लेवामां आवतुं होवानुं बहार आवेल छे। आ गुनामां 3 आरोपीओनी धरपकड़ थयेल छे अने वधु तपास चालू छे। ગઈકાલ થી આજ દિન સુધીના ગુનાઓની વિગત, જાહેરનામાના ભંગના ગુનાઓની સંખ્યા 2,361, ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગના ગુનાઓની સંખ્યા 807, અન્ય ગુનાઓ 464, ગઈકાલના કુલ ગુના 3,632, આરોપી અટક કરેલાની સંખ્યા 4,547, જપ્ત થયેલ વાહનોની સંખ્યા 3,261.